પાટણમાં જિલ્લા કોંગ્રેસે આજે અહિંસક ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા નોંધવામાં આવેલ ગુનાને લઈ પાટણમાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાટણ કલેક્ટર કચેરી આગળ ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં કિરીટ પટેલે જણાવ્યું કે ભાજપની સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને વિપક્ષના નેતાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ઈડી અને સીબીઆઈ દ્વારા વિપક્ષના નેતાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસની જ્યાં સરકાર હતી અને ભ્રષ્ટાચાર થતો દેખાતો ત્યાં ચાલુ ધારાસભ્ય કે સાંસદ સભ્ય અને નેતાઓ સામે પગલાં લીધા છે, જ્યારે ભાજપના શાસનમાં અનેક ભ્રષ્ટાચારો થયા જેને દબાવી દેવાય છે. આ બાબતે જરૂર જણાશે તો ઉગ્ર વિરોધ પણ કરશું. જે રીતે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા રાહુલ ગાંધીના વિરુદ્ધમાં ઈડીનો ખોટો અને બનાવટી કેસ ઉભો કરી અને ઈડી દ્વારા છેલ્લા 2-3 દિવસથી વારંવાર એમને પૂછપરછ કરવામાં આવે છે, હેરાનગતિ કરવામાં આવે છે. અત્યાર સુધી કોંગ્રેસ શાસનની અંદર જે પણ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા હતા, એ ભલે કોંગ્રેસ શાસનની અંદર એ મિનિસ્ટર હોય કે સંસદ સભ્ય હોય કે કોંગ્રેસના કેન્દ્રીય લેવલના નેતા હોય, કોંગ્રેસ સરકારે ક્યારેય ભ્રષ્ટાચારોને સાચવા નથી, એમને જેલ ભેગા કરેલાના ઉદાહરણ છે. ભાજપની અંદર જે લોકો વર્ષોથી ભ્રષ્ટાચાર કરે છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, એની સામે કોઈ તપાસ થતી નથી. અને કોંગ્રેસના અમારા નેતા રાહુલજી કે કોઈ પણ વિરોધ પક્ષનો વ્યક્તિ હોય અને એ ભાજપની સામે અવાજ ઉઠાવે, અત્યાચારની સામે અવાજ ઉઠાવે, તો એને સીબીઆઈ કે ઈડી દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, ખોટા કેસ કરી અને એમને આબરૂ બગડે, એમની પ્રતિષ્ઠાને હાનિ થાય એવા પ્રયાસો કરવામાં આવે છે. અને 2 દિવસ પછી પણ રાહુલજીને ઈડી દ્વારા બોલાવવામાં આવ્યા છે. જ્યારે જ્યારે ઈડીએ રાહુલ ગાંધીને બોલાવ્યા છે ત્યારે એમને તપાસની અંદર પૂરતો સહયોગ આપ્યો છે. આમ છતાં પણ ખોટા બહાના બતાવી અને રાહુલ ગાંધીના વિરુદ્ધમાં જે પૂછપરછ અને તપાસ કરવામાં આવે છે એના વિરુદ્ધમાં આજે જિલ્લા ભાજપ દ્વારા, જિલ્લા કોંગ્રેસ દ્વારા અહીં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એની અંદર અમારા કોંગ્રેસના તમામ નેતાઓ, જિલ્લા પ્રમુખ શંકરજી સહિત કોંગ્રેસના ડેલિગેટો, હોદ્દેદારો તમામ લોકો જોડાયા છે. ભવિષ્યની અંદર પણ જો આ રીતે ખોટી હેરાનગતિ કરવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર ઉગ્ર આંદોલન કરી અને સરકારના આ ખરાબ જે પ્રયાસો છે, દબાવવાના પ્રયાસો છે, એને અમે સાંકળી લેવામાં આવશે.